समलैंगिक होने લગ્નનો અધિકાર નહીં આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના સમાચાર દેશભરના અખબારોના ફ્રન્ટ પેજ પર છપાયા હતા, જેને વાંચીને એટલું તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે LGBTQ ને દેશની સરકાર જ નહીં પણ અખબારો પણ ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે। છેલ્લા એક દાયકાથી ભારતમાં LGBTQ કોમ્યુનિટીના અધિકારો વિશે વિસ્તૃત ચર્ચા થઈ રહી છે, કેટલીક સંસ્થાઓ તેમના હક માટે પણ લડત આપી રહી છે, પણ દુર્ભાગ્યની વાત તો એ છે કે LGBTQ કોમ્યુનિટીને હજુ સામાજિક સ્વીકૃતિ મેળવવા માટે વલખા મારવા પડે છે, ઓફિસ કે જાહેર સ્થળે તેમને અપમાનના કડવા ઘૂંટડા પીવા પડે છે। અમારું તો સ્પષ્ટ માનવું છે કે LGBTQ કોમ્યુનિટીને તેમના અધિકાર મળવા જોઈએ, સમાજમાં એમને યોગ્ય સ્થાન મળવું જોઈએ। તો જુઓ LGBTQ કોમ્યુનિટી પર અમારો એક વિશેષ અહેવાલ ઉમેદ। સાંપ્રત સમાજમાં દરેકને અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ। LGBTQ કોમ્યુનિટીને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે। LGBTQ કોમ્યુનિટીને સમાજની સ્વીકૃતિની જરૂર છે। LGBTQ એટલે શું? L એટલે લેઝબિયન, મહિલાને મહિલા પ્રત્યે આકર્ષણ હોય તો એને લેઝબિયન ગણવામાં આવે છે। G એટલે ગે, પુરુષને પુરુષ પ્રત્યે આકર્ષણ હોય તો એને ગે તરીકે ઓળખવામાં આવે છે। બી એટલે બાયસેક્સ્યુઅલ, જેને બંને પ્રત્યે આકર્ષણ હોય તો એને બાયસેક્સ્યુઅલ તરીકે આલેખવામાં આવે છે। ટી એટલે ટ્રાન્સજેન્ડર, સામાન્ય રીતે ટ્રાન્સજેન્ડરને ત્રીજા જેન્ડર તરીકે ઓળખવામાં આવે છે, એમાં વેંડળોનો સમાવેશ થાય છે। ક્યુ એટલે ક્વિયર, ક્વિયર કોમ્યુનિટીના લોકો પોતાની ઓળખ માટે ઝઝૂમી રહ્યા છે। તેઓ પોતાને સ્ત્રી પુરુષ કે વેંડળ નથી સમજતા, તેઓ પોતે લેઝબિયન, ગે કે બાયસેક્સ્યુઅલ છે કે કેમ તેનો નિર્ણય પણ નથી લઈ શકતા। ભારતમાં LGBTQની સંખ્યા કેટલી છે? વર્ષ 2011માં થયેલી ગણતરી પ્રમાણે ભારતમાં LGBTQની સંખ્યા 48 મિલિયન છે। દેશની કુલ મહિલાઓમાં 2.2% બાયસેક્સ્યુઅલ, દેશની કુલ મહિલાઓમાં 1.8% લેઝબિયન, દેશના કુલ પુરુષોમાં 1.4% બાયસેક્સ્યુઅલ, દેશના કુલ પુરુષોમાં 2.2% ગે, દેશના કુલ પુરુષોમાં 0.3% ટ્રાન્સજેન્ડર। LGBTQ કોમ્યુનિટી સમક્ષ પડકાર કયા કયા? પડકાર 1, પર્યાવરણીક સ્વીકૃતિ, પડકાર 2, સામાજિક સ્વીકૃતિ, પડકાર 3, જાહેર સ્થળે અપમાન, પડકાર 4, ઓફિસમાં અપમાન, પડકાર 5, નોકરીના સ્થળે અપમાન, પડકાર 6, સ્વાસ્થ્ય સંબંધિત મૂંઝવણો। LGBTQને શાની જરૂર છે? LGBTQ કોમ્યુનિટીને લાગણીની જરૂર છે, LGBTQ કોમ્યુનિટીને સ્વીકૃતિની જરૂર છે, LGBTQ કોમ્યુનિટીને હૂંફની જરૂર છે। LGBTQ માટે સરકારે શું કર્યું? ભારતમાં LGBTQ કોમ્યુનિટીના હક માટે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ નોડલ મિનિસ્ટ્રી છે। વર્ષ 2020માં સરકારે ટ્રાન્સજેન્ડર પર્સન રૂલ્સ 2022નું નિર્માણ કર્યું હતું। વર્ષ 2020માં ટ્રાન્સજેન્ડર પર્સન રૂલ્સને ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયા હતા। LGBTQ સાથે કેવો વ્યવહાર ન કરવો જોઈએ? શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રાન્સજેન્ડર સાથે ભેદભાવ ના કરવો, રોજગારના સ્થળે ટ્રાન્સજેન્ડર સાથે ભેદભાવ ના કરવો, આરોગ્યની સંભાળમાં ટ્રાન્સજેન્ડર સાથે ભેદભાવ ના કરવો। LGBTQ માટે સરકાર શું કરે છે? ટ્રાન્સજેન્ડરને સરકાર દ્વારા આઈ કાર્ડ અને સર્ટિફિકેટ અપાય છે। ટ્રાન્સજેન્ડરના શિક્ષણ માટે સરકાર સ્કોલરશિપ આપે છે। ટ્રાન્સજેન્ડરના સ્વાસ્થ્ય માટે સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે। ટ્રાન્સજેન્ડરને આશ્રય માટે સરકારે ગરિમા ગૃહ બનાવ્યા છે। સમલૈંગિકોને લગ્નનો અધિકાર આપવાનો સુપ્રીમનો ઇનકાર મહત્વનો સાબિત થશે। સુપ્રીમે જાહેર કર્યું છે કે સમલૈંગિકોને લગ્નનો અધિકાર આપવાનું કામ સંસદનું છે। LGBTQ કોમ્યુનિટી હવે શું કરશે? LGBTQ કોમ્યુનિટી સરકાર પાસે પોતાનો અધિકાર માંગશે। LGBTQ કોમ્યુનિટી સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરશે।
એલજીબીટી કોમ્યુનિટી સરકાર સામે આંદોલન છેડશે। સમલૈંગિકોને લગ્નનો અધિકાર આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દેતા એલજીબીટીક્યુ કોમ્યુનિટીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એલજીબીટીક્યુ કોમ્યુનિટીના કેટલાક સદસ્યોમાં નિરાશા છે તો કેટલાકને સંતોષ છે। છેલ્લા કેટલાય વર્ષોથી એલજીબીટીક્યુ કોમ્યુનિટીના અધિકારો માટે લડત ચલાવી રહેલા રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ આ બાબતે શું કહે છે, ચાલો સાંભળીએ। સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને માન્યતા આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ એના માટે એક ચુકાદો આપ્યો છે। એ આમ જોવા જઈએ તો ખાસું નિરાશાજનક કહેવાય, પણ એમાં એક વસ્તુ જે સારી એવી આવી છે કે આ જે ચુકાદો આટલા વર્ષોથી અલગ અલગ હાઈકોર્ટમાં, જેમ કે દિલ્હી હાઈકોર્ટ, મુંબઈ હાઈકોર્ટ, અમદાવાદ હાઈકોર્ટ, અલગ અલગ કોર્ટમાં ને દાખલ કરેલું, એ બધું સુપ્રીમ કોર્ટે એક સાથે ભેગું કરીને અને એનો નિર્ણય લેવામાં આવ્યો કે એક જ કોર્ટમાં બધા જ પેટિશન દાખલ થાય, અને એનું જે હિયરિંગ છે તે પણ બહુ ઝડપીથી કરવામાં આવેલું, 5 મહિનાની અંદર આનું હિયરિંગ થઈ ગયું ને એનું ચુકાદો પણ આવી ગયું, એટલે બહુ ઝડપીથી નિર્ણય આવ્યું છે। એને માટે હું સુપ્રીમ કોર્ટ અને હું એક એપ્રિશિએટ કરીશ કે એમને એવું કર્યું છે। સમલૈંગિક સંબંધ ધરાવતા પુરુષ અથવા તો સ્ત્રી જે સાથે રહેવા માંગતા હોય અને એક રિલેશનમાં રહેવા માંગતા હોય, એમને જે પણ હક એમને પાસેથી એમને નથી મળતા, જેમ કે બેંક અકાઉન્ટ્સ ખોલવાના હોય, મિલકત સાથે લેવી હોય, અથવા તો ઇન્હેરિટન્સનો મામલો હોય, વારસાઈનો હોય, અડોપ્શનનું હોય, દત્તક લેવાનું, એ બધા મુદ્દા એ કમિટી રચિત કમિટી દ્વારા એનો નિર્ણય લેવામાં આવે, એવું એક નિર્ણય લેવામાં આવ્યું છે। એક સરસ વસ્તુ એ બની છે જેના માટે હું જાતે લડી રહ્યો હતો, એ ચુકાદામાં આવ્યું છે કે કોઈ પણ ડૉક્ટર અથવા માનસિક જે સ્વાસ્થ્યનો જે ડૉક્ટર હોય, એ કોઈ પણ સમલૈંગિક પુરુષ અથવા સ્ત્રીને જબરદસ્તીથી બદલી ના શકશે કોઈ પણ દવાથી કે કોઈ પણ ઉપચારથી, જેના માટે હું પોતે એક પેટિશન દાખલ કરવાનો હતો સુપ્રીમ કોર્ટમાં, પણ હવે એ વાત પણ એનું ચુકાદો આવી ગયો છે કે હવે એવું નહીં થાય, અને જે એવું કોઈ ડૉક્ટર કે મનોવૈજ્ઞાનિક એવું કરશે તો એની સામે પગલાં લેવામાં આવશે। જો સ્પેશિયલ મેરેજ એક્ટમાં એમને ચીફ જસ્ટિસ ઇન્ડિયા એવું કીધું કે એ અમે એટલે માટે નથી લીધી, કેમ કે સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવાનું કારણ હતું કે જે બે વ્યક્તિઓ અલગ ધર્મમાંથી હોય, અલગ કાસ્ટમાંથી બિલોંગ કરતા હોય છે, એને માટે આ સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવામાં આવેલું, અને એને જે બદલાવ કરવામાં આવશે તો એમાં બહુ જ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે, અને એનું પણ બદલાવ છે તે ફક્ત અને ફક્ત પાર્લિમેન્ટ અથવા તો લેજિસ્લેચર કરી શકશે, સુપ્રીમ કોર્ટના મર્યાદામાં એ નથી કે આનું બદલાવ કરે, એટલે ફક્ત સ્પેશિયલ મેરેજ એક્ટ નહીં પણ ફોરેન મેરેજ એક્ટની પણ ને પણ બદલાવ લાવવા માટે સુપ્રીમ કોર્ટને અધિકાર નથી, એવું આજના ચુકાદાએ જાહેર કર્યું।